आयुष्मान कार्ड काटवा हटो थी एक महीना थी हड़ियो काटू है कार्ड न नहीं कर दू कार्ड काटवा में ई की है के मामलेदार एम की है कूपन में सुधारो करो दी कूपन में सुधारो करायो तो पण कार्ड न नहीं करतू मारा भाई ने बे किडनी फेल है एनु ऑपरेशन आवे है डायलिसिस करावा माटे तो एनी माटे मारे कार्ड नी जरूर पड़ी गई कार्ड निकलतो नथी हुं करू आज कायमिक ने कायमिक 20 दाड़े से धक्का खाऊ छु बराबर मारा पप्पा ने ऑपरेशन करवानो माटे वियागणा डॉक्टर ने जाय छे लास्ट मिनिट कार्ड छे ने बराबर तो कायमिक ने कायमिक धक्का खाऊ छु ने मजूरी करू छु कायमिक જેમ આવી છે એટલે કઈ છે એટલે એમ કહે કે ઉપર છે ભાઈ નેટ નથી પકડાતો આ નથી થતું કાયમિક ને કાયમિક ધક્કા ખાય છે ડેલી કોઈ આયુષ્યમાન કાર્ડ નીકળી જાય તો ગાયો ગા સાવ થાય મારા પપ્પાને અમે સવારથી આવ્યા છે અને કાર્ડ આવ્યા કડવા આવ્યા તમારું એપ્રિલ કાર્ડ હું એપ્રિલ નથી થતું હવે કાર્ડ એપ્રિલ ન થાય ત્યાં લગી કાર્ડ તો નીકળે નહીં અને અમને તકલીફ છે આમાં એપેન્ડિને તો ઓપરેશનનું કીધું સોમવારે તો કાર્ડ નો નીકળે ત્યાં લગી તો થાય નહીં અમારે અત્યારે હાલમાં 2 મહિનાથી આ પ્રોબ્લેમ છે ક્યારેક બની જાય છે કાર્ડ પણ હાલ મેજોરિટી વધારે પ્રોબ્લેમ હોય ને તો રેશન કાર્ડની અંદરમાં ગુજરાતી નામ હોય ને એ બરોબર હોય છે પછી આપણે રેશન કાર્ડ નંબર નાખવામાં આવે છે આ નંબર ત્યારે આપણે જે નંબર નાખીએ છીએ ને તો દાખલા તરીકે જેસાણી વિનુભાઈ શામજીભાઈ નામ છે તો જ્યારે ખોલવામાં આવે ને ત્યારે એબીસીડી એવું લખેલું આવે પછી અમે અહીંયાથી એવું કહી કે ભાઈ આ નામ તમારું ખોટું છે તમે મામલતદાર ઓફિસે જઈને સુધારો કરી આવો પુરવઠામાં તો એ લોકો સુધારો કરવા જાય છે પછી અહીંયાથી સુધારો કરીને પાછા 10 દિવસે 15 દિવસે અહીંયા આવે સિવિલ હોસ્પિટલમાં તો સુધારો હોતો નથી એને નામ હોય છે તો એના કારણે વધારે પબ્લિક હેરાન વધુ અત્યારે એ જ છે કે દાખલા તરીકે 500,000 પેશન્ટ જેટલા વાંકાનેરમાં છે તો મેજોરિટી નામની મિસ્ટેક વાળા છે પણ એ સુધારો મામલતદાર ઓફિસે થઈ ગયો હોય છે પુરવઠામાં અમારા સુધી અહીંયા અમારી સાઈટમાં બોલતો નથી એટલે કાર્ડ નીકળે નહીં બીજું કે હાલમાં અત્યારે અમે કોઈ પણ કાર્ડ નાખી એન્ટ્રી કરી તો પેન્ડિંગ જ બોલે મારી પાસે 1.5 મહિના પહેલા મેં કાર્ડ નાખેલું છે ખેરવા ગામનું તો પેન્ડિંગ જ છે એપ્રુવલ આવતું નથી એપ્રુવલમાં અમે ઉપર અધિકારીઓને રજૂઆત કરી તો પછી એને એની સાઈડમાં જોતા હોય તો નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવે છે એટલે આવા આવા પ્રશ્ન છે પબ્લિક હેરાન થાય છે અમે તો સાચો જવાબ અહીં આપી જ દઈએ છીએ મુખ્ય કારણ એક જ છે કે એનું અપડેટ ચાલે છે થોડુંક અત્યારે અને બીજા નંબરમાં કે જે આ નામની પ્રોસિજર છે કે ગુજરાતી અને ઇંગ્લિશ નામ રેશન કાર્ડમાં આવે એ કોઈ અરજદારને ખબર હોતી નથી એ અંદર જે ઇંગ્લિશ નામ આવે ને એ એક સુધારો ઝડપથી અમારા સુધી પહોંચી જાય તો આ પ્રશ્ન હલ થઈ જાય આયુષ્યમાન ભારત અને પીએમજે આ યોજના હેઠળ ભારત સરકારશ્રી તરફથી દરેક જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે જેને સારવારની જરૂર છે અને એમાં જે નક્કી થયેલા ચોક્કસ પ્રકારના ઓપરેશન અને જે નિદાન માટેના જે ક્રાઇટેરિયા છે એમાં આવતા તમામ નાગરિકને સરકારશ્રી તરફથી આ એક ઉત્તમ પ્રકારનો લાભ આપવામાં આવે છે વાંકાનેર તાલુકામાં લાગે વળગે છે ત્યાં સુધી આ કામે મેં તાલુકા હેલ્થ ઓફિસર સાથે ચર્ચા કર્યા મુજબ ઘણા કિસ્સામાં જે મારી સમક્ષ રજૂઆત આવી છે અને રજૂઆત કરવા માટે આજે આપના માધ્યમથી જે મિત્રો મારી સમક્ષ આવેલા છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે તેમના સગા સંબંધીઓ અને દર્દીઓ આ રજૂઆત કરી રહ્યા છે તો એ બાબતે મેં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વાંકાનેર સાથે ચર્ચા કરી છે તેમના કહેવા પ્રમાણે હમણાં એ પોર્ટલમાં પ્રશ્ન હોવાને પરિણામે આ પ્રકારની હાલાકી થોડા સમય માટે ચાલી રહી છે તેમ છતાં આ કામમાં ઉપલા લેવલે જ્યાં પણ રજૂઆત કરવાની થતી હોય રિપોર્ટિંગ કરવાનું થતું હોય અને રેક્ટિફિકેશન કરાવી અને સાઇટમાં પ્રોપરલી આ કામે ઝડપથી આપના રજિસ્ટ્રેશન અને કાર્ડ જનરેશનની કામગીરી થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને આ માટે મેં THOને સ્પેશિયલ મિટિંગ બોલાવી અને આ રજૂઆત બાબતે પણ હું ખાસ ચર્ચા કરનાર છું.